વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3 આપણો વિષય છે ગણિત. એમાં આપણો લેક્ચર છે આજે આપણા ચેપ્ટરનું નામ છે આપો અને લો. અને પહેલાનો જે લેક્ચર હતો એમાં આપણે પેજ નંબર 42 અને 43 જોયું હતું. એમાં આપણે શું કહ્યું હતું તો કે આપણે સરવાળા જોયા હતા અને જે આપણે એક સંખ્યા આપેલી હોય એને અલગ અલગ કેવી રીતના લખી શકીએ એ આપણે જોયું હતું. આજે આપણે શું જોવાનું છે તો કે આજે આપણે પેજ નંબર 44 અને પેજ નંબર 43 છે એ બંને જોવાના છે. પેજ નંબર 44 છે એમાં શું કરવાનું છે તો કે સરવાળા કરવાના છે. આડા સરવાળા આપેલા છે આપણે એ કરવાના છે. પેજ નંબર છે 45 છે એમાં શું કરવાનું છે તો કે તમે એક રકમ આપેલી હોય ને અલગ અલગ કેવી રીતના એના સરવાળા કરી શકો એ આપણે લખવાનું છે. એ આપણે આજે જોશું. તો આપણે એક એક વસ્તુ અહીંયા જોઈએ કે આપણે કેવી રીતના આપણા દાખલા કરીએ છીએ. અને અહીંયા તમારું જો આજે આપણે આ બે ટેસ્ટ કરીએ એટલે આપણું જે આ ત્રીજું ચેપ્ટર છે એ પૂરું થશે. આના પછી આપણે શું કરવાનું છે કે આના પછી આપણું ચોથું ચેપ્ટર છે એ ચાલુ કરવાનું છે. તમારા વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર પહેલું છે જે તમારી પાઠ્યપુસ્તકનું પહેલું ચેપ્ટર છે એમાં તમારે ખાલી ચિત્ર જ દોરવાના છે. એટલે કે ચિત્ર તમે જાતે દોરી શકો સાત ને નવ શું થાય? સાત માં નવ નાખવાનું તો કે આઠ નવ દસ
છોડો અને જમણે એક ત્રણને એક સો થાય ચાર ચારના બીજા ચારના કુદો આઠ તમારો જવાબ શું આવે છ્યાસી આવશે જે પેજ નંબર 44 છે અહીંયા પૂરું થાય છે તમારે શું કરવાનું છે તો કે આ પેજ નંબર 44 છે તમારું પાઠ્યપુસ્તક છે એની અંદર તમારે લખવાનું રહેશે હવે આપણે પેજ નંબર 45 ઉપર એમાં તમારે શું કરવાનું છે જો તમે અહીંયા રોકો ઉભો છો એમાં કાંઈ સમજ આપણને આવતું નથી કે 50 છે 70 છે અને 20 તો આપણે એને શું કરવાનું છે તો તમારે અલગ અલગ રીતના તમે એક વખત આનો ઉપયોગ કરવાનો 50 નો એક વખત શું કરવાનો 70 નો ઉપયોગ કરીને આપણે શું કરવાનો છે તો કે દાખલો કરવાનો છે તો ચાલો જોઈએ 50 પ્લસ 70 અહીંયા જો 50 છે અને 70 તો આપણે પહેલી રકમ કઈ લખી શકીએ 50 ને 70 લખી શકીએ કે ન લખી શકીએ તો એ બે નો આપણે સરવાળો કરીએ 7 ને 5 શું થાય તો કે 12 થાય બીજી વખત 7 એટલે કે 70 ને તમારે આગળ કરવાના છે એનો જવાબ શું આવશે 120 આવે આ બે નો અહીંયા કરો તો અહીંયા જો 120 જવાબ થઈ જાય કે ન થઈ જાય એના પછી જો અહીંયા 50 છે અને 20 છે તો એનો ઉપયોગ તમારે કરવાનો છે એક વખત 50 નો કરવાનો એક વખત શું કરવાનો 20 નો બે નો જવાબ કેટલો આવવો જોઈએ 70 આવવો જોઈએ અહીંયા 50 નો થઈ ગયો તમે કોનો કરશો 20 નો કરવાનો સાવ સરળ જ છે દાખલો એના પછી બીજું જે નીચે છે 50 થી નીચે 30 વાળું છે એ જોઈએ એમાં તમારે શું કરવાનું રહેશે તો કે એમાં તમારે જો એક વખત 30 નો ઉપયોગ કરવાનો અને એક વખત શેનો ઉપયોગ કરવાનો છે 42 નો આ બે નો તમે અહીંયા સરવાળો કરી તો જવાબ શું આવવો જોઈએ તો કે 3 ની 4 કેટલા થાય કે 7 થશે એટલે 72 આવવો જોઈએ જવાબ અહીંયા 42 નો એક વખત ઉપયોગ કરવાનો અહીંયા એવું જ કરવાનું છે જો અહીંયા આપણે તમારે શું કરવાનું છે કે એક વખત 30 નો ઉપયોગ કરવાનો અને એક વખત 42 વિદ્યાર્થી મિત્ર તમારે હોમવર્કમાં શું કરવાનું રહેશે આજે જેટલું આપણે બોર્ડ વર્ક કરાવ્યું છે એ તમારે જે પાઠ્યપુસ્તક છે એની અંદર કરવાનું રહેશે